કૃષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. પોતાના લક્ષ્યને કેન્દ્રમાં રાખો. જો તમે વાસ્તવમાં તમારા જીવનને સુખી, શાંત અને સફળ બનાવવા ઈચ્છતા હો તો સૌ પહેલા વિચારપૂર્વક એક જ આદર્શ નક્કી કરો કે હું આવું ઈચ્છું છું અને આવો બનીશ. ફક્ત પોતાના તરફ જોતા રહો અને અર્જુનની જેમ તમારી નજર તમારા લક્ષ્ય પર કેન્દ્રિત કરો. બીજાઓની વિશેષતા કે અવગુણોનો તરફ ધ્યાન ન આપશો. બીજાઓની કોઈ વિશેષતા જોઈને એવા જ બનવાના વિચારશો. જો કોઈ ખૂબ સારી ગાયક હોય તો તમે પણ ગાયક બનવાનું ના વિચારશો. જો વાસ્તવમાં તમને સંગીત ગમતું હોય તો તમારી મર્યાદામાં રહીને ગાવાની વિશેષતા કેળવવાનો પ્રયાસ કરી શકો છો. પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સચ્ચાઈ, ઈમાનદારી તથા સતત પ્રયત્નપૂર્વક કામ કરો. વિચારો ઓછું કરો, વધારે. દરેક કામ ગભરાયા વગર નિશ્ચિત ભાવથી કરો. સંતોષપૂર્વક કામ કરો. મનને શાંત તથા પ્રસન્ન રાખીને તમારા આત્મબળને જાગૃત કરો. તમારી દ્રષ્ટિ લક્ષ્યમાં ખૂપાવીને તમારી બધી શક્તિઓને એના પર કેન્દ્રિત કરો. મનુષ્યના હાથમાં માત્ર કર્મ કરવાનું છે. લક્ષ્યમાં તન્મય રહેવું તે મનુષ્યની એટલી મોટી વિશેષતા, સફળતા, માનતા તથા પ્રતિષ્ઠા છે કે એની સરખામણીમાં બીજી બાબતોને તુચ્છ જ ગણવામાં આવશે. અખંડ જ્યોતિ, જૂન 1950, પેજ નંબર 17. પંડિત શ્રી રામ શર્માચાર્યના જે ક્રાંતિકારી વિચારો આપની સમક્ષ રજૂ કર્યા છે, જે પૈકી પોતાના લક્ષ્યને કેન્દ્રિત કરી રાખો તે વિચારવા માટે ચિંતન મનન કરશો તો અવશ્ય આપની જિંદગીમાં સફળતા જરૂર પ્રાપ્ત થશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. જય ગુરુદેવ, જય માતાજી.